नमस्कार मित्रों, हूं भरत शर्मा। आप जो रहा तो सिने मैजिक के YouTube चैनल CMW गुजराती। मित्रों, आज ये मार्च नो एडिशन सिने मैजिक नो निकली गई छे। एनु विमोचन पण आज थयो छे, એટલે સોમવાર થી ડિસ્ટ્રિબ્યુશન નું કામ ચાલુ થઈ જશે। જેટલા પણ નવા જે ધારક આપણા મેમ્બર છે, એ દરેક ને સોમવાર પછીના 3 દિવસમાં મેગેઝિન મળી જશે। મિત્રો, આ મેગેઝિન કોઈ વ્યક્તિને નવી બંધાવી હોય કા પછી જે લોકોએ નવાજન ભરેલું છે પણ સરમે ઉપર મેગેઝિન ન મળે, તો સિને મેજિક નો સર્વિસ નંબર પણ છે 9909010037। ફરી કહી દઉં છું 9909010037। મિત્રો, જેને પણ કોઈ પણ કમ્પ્લેન હોય તો તમે આ નંબર પર WhatsApp પર મેસેજ કરી શકો છો, અને નવું પણ લવાજમ તમારે બંધાવવું હોય તો આ નંબર ઉપર તમે બંધાવી શકો છો। એનું વાર્ષિક લવાજમ છે માત્ર ને માત્ર 850 રૂપિયા કુરિયર ચાર્જિસ ની સાથે। મિત્રો, આજે નું વિમોચન થઈ ગયું છે, એના પહેલા આપણે વિડિયો જોઈ લઈએ કે એનું કઈ રીતના થયું હતું। એના પછી આપણે વાત કરીશું કે સિને મેજિક ના નવા આકર્ષણો શું છે। સૌથી પહેલા આપણે વોચ કરીએ વિમોચન નું વિડિયો, પ્લીઝ। ખબરની શરૂઆત કરીએ એ પહેલા જાણી લઈએ કે સિને મેજિક ના નવા એડિશનમાં સારું આકર્ષણ શું છે। મિત્રો, જેમ આપણે જોઈ રહ્યા છે, ટાઇટલ ઉપર સનમતારી કસમ, બેક ટાઇટલ ઉપર પણ સનમતારી કસમ છે। એ સિવાય અંદરના આકર્ષણની વાત કરીએ તો પરી પરમારનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ છે, એમની પાંચે પાંચ મૂવીનું ફર્સ્ટ લુક પણ આપવામાં આવ્યું છે। એ સિવાય જોવા જઈએ તો સિને મેજિકનું જે ટૂંક સમયમાં એક કાર્યક્રમ થવાનું છે કલા સંસ્કૃતિ, એમના વિશેની ડિટેલ આપવામાં આવી છે। એ સિવાય આના અંદર ઘણું બધું છે જે તમે લોકો જાણી શકો છો। જેમ કે આગળ આપણે વાત કરીએ તો ફિરોઝ રાનીનું મસ્ત એક્સક્લુઝિવ ખાસ એક ઇન્ટરવ્યુ પણ છે, સનમતારી કસમના બંને પ્રોડ્યુસરનું ઇન્ટરવ્યુ છે, સ્ટાર મૂવીનું છે, સુપરસ્ટાર મૂવીનું સોરી, સાજન પીકની જગમાતા છે જીતનું છે, ભગવાન ભાઈની આગળની મૂવી વિશેની બધી વાતો કરી છે, અને ખાસ હીરા નમીનની આવનારી મૂવી એ પોતે પ્રોડ્યુસર પણ છે અને આ મૂવીના હીરો પણ છે, એમનું આપણે ખાસ ઇન્ટરવ્યુ લીધું છે। એમની આવનારા સમયમાં એક ફિલ્મ રિલીઝ થવાની છે બે યાર ધક્કાબાર, એમના વિશે આપણે લખ્યું છે। ફર્સ્ટ લુક જ્યારે બોલાવ ત્યારે દોડી આવજે, પછી આરટીસી મીડિયાવાળા છે, એ સિવાય ઘણી બધી વાતો છે, અને ખાસ લક્ષ્મી સ્ટુડિયો જે નવું રિનોવેટ થઈને ચાલુ થયું છે એ સ્ટુડિયોનું પણ અંદર મેન્શન કરવામાં આવ્યું છે। એવી ઘણી વસ્તુ છે જે એમાં આકર્ષણ બતાવે છે, સાજન પીતની ખાસે જે પછી તેનું ફર્સ્ટ લુક આપી ગયું છે, એવી ઘણી બધી માહિતીઓ છે આમાં જે તમારા માટે કે ઇન્ડસ્ટ્રીઓ માટે દરેક લોકો માટે બહુ ઉપયોગી છે। એટલે આ તમારે ચૂકવાનું નથી, કાં તો તમને કાઉન્ટર પરથી મળી જશે કાં પછી તમને બંધાવવું હોય તો તમે એમનું લવાજમ પણ બંધાવી શકો છો। પણ તમને એકવાર નંબર કહી દઉં 9909010037। મિત્રો, વાત કરીશું આપણે ઓમ મોશન પિક્ચર્સની બેનરમાં બનનારી એક નવી મૂવી દીકરા રાખ છે વર્ધીની રાજ। મિત્રો, આ મૂવી છે રાકેશ પાંડે એટલે કે ગોવિંદ ઠાકોરની, જેનું શૂટિંગ કન્ટિન્યુ છે। આ ફિલ્મમાં ઘણા બધા સિંગર પણ કામ કરી રહ્યા છે। હવે મિત્રો, આમની વાત આપણે ચાલુ કરીએ કે આગળ વધારીએ કે પહેલા આપણે સૌથી પહેલા વાત સાંભળીએ રાકેશ ભાઈ।
सबसे पहले मूवी का नाम है धिकरा राखजे वर्दिनी लाज, और इसमें करेक्टर है मेरा एक पुलिस वाले का, जैसा कि टाइटल से है धिकरा राखजे वर्दिनी लाज, एक ईमानदार पुलिस वाले का है। और एक ऐसी छवि दिखाने का है पुलिस वालों की कि जो जनता के अंदर जो काफी बिगड़ी हुई छवि है। और ऐसा भी है कि बहुत सारे पुलिस वाले हैं जो अपनी ड्यूटी ईमानदारी से देते हुए पुलिस की में, चाहे सेना में या जो अदर फोर्सेस हैं उसमें, अपनी जान तक दे देते हैं। ऐसे पुलिस वालों को बहुत कम लोग पूछते हैं, बहुत कम लोग उनके फैमिली परिवार का ख्याल रखते हैं, लेकिन बिना उनको अपने आन अपने किसी ऐश्वर्य की चाहत के बगैर देश की आन बान और शान के लिए लड़ने वाले एक ही पुलिस वाले की कहानी है। हम मेरे अपोजिट हैं रिया पंचाल जी, और इन्होंने काफ़ी फिल्में गुजरात में की हैं और काफ़ी पॉपुलर हैं और काफ़ी अच्छी एक्टर हैं। मुझे आप लोगों का आशीर्वाद, सहयोग और जो है साथ चाहिए। आप लोग मेरी फिल्मों को देखें, सहकारें, और ये फिल्म अभी शूट पे है और जल्दी ही हम लोग इसको रिलीज करेंगे और आशा करेंगे कि आप सब लोगों का प्यार इसके अंदर मिलेगा। दोस्तों, हमें आज मूवी की आप लोग बात करी है दिखा राज्य वर्दिनी लाज, तो मैं अरविंद बेगड़ा पर एक सॉन्ग मैं परफॉर्म करूँ छे, એના સાથે આપણી વાત થઈ છે, એમાં પણ આપણે સાંભળીએ। ભરતભાઈ, આમાં જે છે એનું જે પ્રમોશનલ સોંગ છે કે મારા પોલીસ વાળાની પડે એવી એન્ટ્રી, કદાચ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં એવું કોઈ ગીત હશે, પ્રમોશનલ સોંગ હશે કે જેની અંદર પોલીસની આખી જે વાત કરવામાં આવી છે, પોલીસની ખુમારીની વાત કરવામાં આવી છે, પોલીસને જોમ ચડેવી વાત કરવામાં આવી છે, અને એક દેશભક્તિવાળી ફિલિંગ આવે છે કે જે પોલીસને દર વખતે એમ કહેતા હોય કે અહીંયા પોલીસ તો હંમેશા લેટ પહોંચતી હોય છે, પોલીસ તો કે કરપ્ટ છે, પોલીસ તો કે આમ કરે છે। એટલે કોઈ સારી વસ્તુ જોવી એ ખૂબ જ જરૂરી હોય છે। ઘણા બધા સારા આજે આપણે સેફલી અહીંયા રહી શકતા હોય છે, આપણા ગુજરાતની અંદર આટલું કે કાયદો અને વ્યવસ્થા એટલું કહેવાય કે સુદૃઢ રીતે જે ઇમ્પ્લિમેન્ટ થાય છે એ બધી વસ્તુ, અને એ જે કરનાર જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ કે જે આપણને હંમેશા સુરક્ષા આપતું હોય છે, જેની આપણે નોંધ નથી લેતા। તો આ સોંગ્સની અંદર જે પ્રમોશનલ સોંગ મેં ગાયું છે કે મારા પોલીસવાળાની પડે એવી એન્ટ્રી, ગુજરાત પોલીસની પડે એવી એન્ટ્રી, ખાસ ગુજરાત પોલીસની વાત કરવામાં આવી છે, તો એ જે પ્રમોશનલ સોંગ છે એનું આજે પહેલાં જ મુહૂર્ત શોર્ટમાં શૂટિંગ કરી રહ્યા છે, જે મેં જ ગાયું છે અને મારી પર જ ફિલ્મવામાં આવી રહ્યું છે। કરે છે સલામ જેને ઇન્ડિયા કન્ટરી, કરે રે સલામ જેને ઇન્ડિયા કન્ટરી, મારા પોલીસ વાળા, હે મારા પોલીસ વાળા, હે મારા પોલીસ વાળા ની પડે એવી એન્ટ્રી। એટલે પોલીસ વાળાની એમ કહે છે કે આખો દેશ એને સલામ કરતું હોય છે, અમારા પોલીસ વાળાની એવી પડે છે એન્ટ્રી, એવા સોંગના શબ્દો છે। અને એમાં ઘણા બધા છે કે પાવર વાળાની ઉતારે બેટરી, એટલે એના સોંગ્સ પણ તમને આમ જે લિરિક્સ છે બહુ સુંદર લખેલા છે દશરથભાઈ, અને આ જે સોંગના અત્યારે શૂટ કરીશું અમે। હું સિંગિંગ કરી રહી છું આમાં।
પહેલી વખત મળીને બહુ મજા આવી એમની સાથે, અને અત્યારે પણ એમનું જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં આવીને પણ ખૂબ મજા આવી. મોગલિયા મેં એ નવરાત રમવા, એ માડી કેવા વિશેમાં, એ માડી કેવા વિશે માડી ઝણણણ ઝણણણ ઝાલર જબ કે ખણણણ ખણણ કાંબી માં, તું સૌ કોઈને દેખે માતાજી પણ તુજને કોઈ ના દેખે માં, એ પણ તુજને કોઈ ના દેખે. હવે આ ફિલ્મ વિશે તમે તમારા પ્રેક્ષકોને કંઈક કહેવા માંગો છો? બસ એલું જ કે પહેલી વખત હું ફિલ્મમાં ગાઉં છું, પહેલી વખત મને ચાન્સ મળ્યો છે, એટલે બસ પ્રેક્ષકોનો પ્રેમ મળતો રહે ને આ ફિલ્મ પણ ખૂબ આગળ જાય ને રાકેશભાઈ પાંડેનું પણ ખૂબ નામ થાય, એની પાછળ જેટલા પણ લોકો મહેનત કરી રહ્યા છે એમનું પણ ખૂબ નામ થાય ને મહેનત ઉગી નીકળે, બસ એ જ છે. અને માતાજીને ખૂબ પ્રાર્થના કે જેવો મને પ્રેમ કરે છે મારા ચાહકો એવો આગળ કરતા રહે. મિત્રો, નીતિન બાળો આ મૂવીમાં પણ કામ કરી રહ્યા છે. લગભગ રાકેશભાઈ મેક્સિમમ સિંગરોને આવરી લેતા હોય છે. તેજલ ઠાકોર આજની તારીખમાં ગુજરાતમાં સારું એવું નામ ધરાવે છે, સિંગર તરીકે એમનું સારી એક છબી બને છે, એ પણ રાકેશભાઈની આ મૂવીમાં કામ કરી રહ્યા છે. એઝ અ સિંગર એક સોંગ પર પરફોર્મ પણ કરી રહ્યા છે, આવો જોઈએ એમને પણ. હા, રાકેશભાઈની મૂવી આવી રહી છે દીકરા રાખજે વર્દીની લાજ, અને એમાં મેં સોંગ કર્યા છે ફિલ્મમાં. અને એમાં ફર્સ્ટ ટાઈમ તમે અંદર પરફોર્મ પણ કરી રહ્યા છો તમારા સોંગ? હા હા. ઓકે. ના, ફર્સ્ટ ટાઈમ નહીં, પણ આગળ પણ એમનું ફિલ્મ આવ્યું હતું ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો, એમાં પણ મેં સોંગ કર્યું હતું, અભિનય પણ કર્યો હતો. સરસ. એટલે એનો મતલબ એ થયો કે તમે ઘણા ટાઈમથી તમે રાકેશભાઈને ઓળખો છો? હા, હું લગભગ 2 વર્ષથી એમને ઓળખું છું. તો એમના સાથે તમારું કામનું અનુભવ કેવો રહ્યો છે? હા, એમનું કામ ચોક્કસ, એમનો સ્વભાવ બી સારો છે, એમનું નેચર બી સારું છે, સારા છે. આ ફિલ્મ વિશે બીજું તમે શું કહી શકશો એના કોઈ એક સ્ટોરી માટે, કાં પછી આમાં કોણ કોણ છે, શું છે આનું પ્લોટ? હા, એમાં તો અભિનયમાં તો વધારે મને ખબર નથી, પણ રાકેશભાઈ છે મેન હીરોમાં, એ મને ખબર છે. હે મારા લાડકડા વીરા તને લાડી લઈ દઉં, મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, હે તારી લાડીને ફરવા હું તો ગાડી લઈ દઉં તને, ચારે ચારે બંગડી વાળી ગાડી લઈ દઉં તને, ચારે ચારે બંગડી વાળી ઓડી લઈ દઉં, મારા વિરાર્યન તને ગાડી લઈ દઉં, મારા વિરા વિશાલ તને ગાડી લઈ દઉં, હે તારી લાડીને ફરવા ઓડી ગાડી લઈ દઉં તને, ચારે ચારે બંગડી વાળી ગાડી લઈ દઉં તને, ચારે ચારે બંગડી વાળી ઓડી લઈ દઉં. હા, સારી એવી ફિલ્મ બની રહી છે દીકરા રાખજે વર્દીની લાજ, તો તમામ પ્રેક્ષકોને નમ્ર વિનંતી કરીશ કે આ ફિલ્મ જોવા જરૂરથી જશો, અને આ ફિલ્મ સારી એવી સફળતા મેળવે એવી હું શુભેચ્છા પાઠવું છું. વાત કરીએ આપણે ટ્રાન્સમીડિયા એવોર્ડ કાર્યક્રમનો, 16મો ટ્રાન્સમીડિયા એવોર્ડ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયું છે, ઘણા બધા વિનરો થયા છે, દરેક વિનરોને સિનેમાથી પરિવાર બધી ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આ દરેક વ્યક્તિઓનું અમે લોકો પ્રયત્ન કરીશું કે ઇન્ટરવ્યુ તમારા સુધી પહોંચાડીએ, કોણ કોણ વિનર થયા છે એ બધાની માહિતી તમારા સુધી પહોંચશે ટૂંક સમયમાં કે પછી એમના નેક્સ્ટ એપિસોડોમાં.